नमस्कार, હું આદર્શ છું। આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપ સૌનું સ્વાગત છે। હું પરડવા હેતલ આજે તમને વિષય ગણિત ધોરણ 7 ચેપ્ટર પહેલાનો સ્વાધ્યાય 1.4 ભણાવીશ। હવે આપણે જોઈશું સ્વાધ્યાય 1.4। એની અંદર દાખલા નંબર 1 મેં એવું કીધું છે કે નીચે આપેલ દરેકના જવાબો લખવાના છે। સાદા એવા દાખલા છે, જેવી રીતે આપણે ગુણાકારના નિયમોનો ઉપયોગ કરીને દાખલા કર્યા હતા એવી જ રીતે ભાગાકારના નિયમોનો ઉપયોગ કરીને આપણે દાખલા કરવાના છે। આગલા વિડીયોમાં તમે ભાગાકારના નિયમો શીખી ગયા છો। હવે જોઈએ આપણે દાખલા। દાખલા નંબર 2 તો a -30/10, તો એને આ રીતે લખીશું -30/10 ભાગ આવશે -30/10 10 13 30 થશે, તો જવાબ આવશે -3। એવી જ રીતે બીજો દાખલો જોઈએ 50/-5, તો આમ થશે 50/-5। -5/ છે આગળના દાખલામાં, પહેલા દાખલામાં અંશમાં છે ઋણ પૂર્ણાંક હતો, જ્યારે બીજા દાખલામાં છેદમાં ઋણ પૂર્ણાંક છે। જવાબ આવે ત્યારે બંનેનો ઋણ પૂર્ણાંક જવાબને લાગશે, એટલે આમ થશે 10 5 50, એટલે જવાબ આવશે -10। ત્રીજો દાખલો જોઈએ -36/-9, અહીં અંશ અને છેદ એટલે કે -36/-9, અંશ અને છેદ બંને ઋણ પૂર્ણાંક આપેલા છે। બંને ઋણ પૂર્ણાંક હોય ત્યારે ભાગાકારના ગુણધર્મનો નિયમ લાગે, એટલે -+ થઈ જાય, અને 9 ભાગ આવે 9 6 36, એટલે ધન અથવા તો +4 જવાબ આવે। તમે પ્લસ નિશાની ન કરો તો પણ ચાલે। ચોથો દાખલો ડી જોઈએ -49/49, તો આમ થશે -49/49। 49 નો 49 સાથે ભાગ આવે એટલે 1 આવે, પરંતુ અંશ નો 49 છે એ ઋણ પૂર્ણાંક છે, તેથી -1 આવશે જવાબ। ત્યારબાદ એના પછીનો દાખલો જોઈએ। આ દાખલામાં તમે 13/-2+1 છે, તો સૌ પ્રથમ ભાગાકાર નહીં કરવાનો પરંતુ સરવાળા બાદબાકીના નિયમનો ઉપયોગ કરીને દાખલો કરવાનો। તો 13/-2+1 એક ધન પૂર્ણાંક છે ને એક ઋણ પૂર્ણાંક છે, ત્યારે થશે બાદબાકી, જવાબમાં મોટા પદે નિશાની આવશે, કામ થશે 13/-2+1 મોટા પદની નિશાની, મોટું પદ 2 છે એની નિશાની માઇનસ છે, તેથી માઇનસ માં આવશે જવાબ 2 માંથી એક જાય તો 1, એટલે -1 આવશે, તેથી થશે 13/-1। હવે કોઈ પણ ના છેદમાં 1 હોય બરાબર તો એનો એક સંખ્યા આવશે 13, પરંતુ માઇનસ છે છેદમાં -1 છે તેથી માઇનસ નિશાની અંશમાં લાગશે, તેથી -13 જવાબ આવશે। ત્યારબાદ f જોઈએ 0/-12, તેથી આમ થશે 0/-12। આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યામાં અંશમાં જ્યારે 0 આવે એટલે જવાબ હંમેશા 0 જ આવે, એનો પછી ભાગાકાર કરવો પડે નહીં, પછી એ ધન પૂર્ણાંક હોય કે ઋણ પૂર્ણાંક। હા, છેદમાં 0 હોય એવું શક્ય નથી, ત્યારે હંમેશા ધ્યાન રાખવાનું કે અંશમાં 0 હોય એવો દાખલો હોઈ શકે છે, ક્યારેય છેદમાં 0 હોય એવો દાખલો હોઈ શકે નહીં। સ્વાધ્યાય 1.4 નો દાખલા નંબર g જોઈએ। આ દાખલામાં આપણે સૌ પ્રથમ ભાગાકારની બદલે સરવાળા બાદબાકીના નિયમ લગાડીને સરવાળો કરશું, ત્યારબાદ ભાગાકાર કરશું। આ રીતના થશે -31/9, કૌંસની અંદર -30/-1 થશે -31/9, પરિભાષા ભાગાકાર -31/-1 થશે એટલે જવાબ આવશે +1, +1 માં પ્લસ નિશાની ન કરો તો પણ ચાલે, એટલે જવાબ આવશે 1। ત્યારબાદ બીજો દાખલો જોઈએ h -36/9 રહેશે -12/3, અહીં તમને
સૌપ્રથમ મોટા કૌંસની અંદર જે ભાગાકાર છે એ દર્શાવવાનો છે બરાબર તો આવી રીતના થશે માઈનસ 36 ના છેદમાં 12 આખા કૌંસમાં ભાગ્યા 3 ત્યારબાદ 12 નો 36 સાથે ભાગ લાવીએ એટલે 12 12 13 36 એટલે થશે માઈનસ 3 કેમ કે 36 છે એ માઈનસ છે એટલે માઈનસ 3 ભાગ્યા 3 તેથી થશે માઈનસ 3 ના છેદમાં 3 એટલે જવાબ આવશે માઈનસ એક આ બંને ઉડી જશે જવાબ આવશે માઈનસ એક ત્યારબાદ આઈ જોઈએ માઈનસ 6 પ્લસ 5 ભાગ્યા માઈનસ 2 પ્લસ 1 સૌપ્રથમ સરવાળા બંને કૌંસની અંદર જે સરવાળા છે આપણે એની પ્રોસેસ કરી લઈએ માઈનસ 6 પ્લસ 5 ભાગ્યા માઈનસ 2 પ્લસ 1 માઈનસ 6 પ્લસ 5 એક પદની નિશાની માઈનસ છે એટલે થશે બાદબાકી બરાબર અને જવાબમાં મોટા પદની નિશાની હશે મોટું પદ 6 છે તેથી માઈનસમાં જવાબ આવશે એટલે જવાબ આવશે માઈનસ 1 6 માંથી 5 આવી ગયો 1 એટલે માઈનસ 1 ભાગ્યા અહીં પણ માઈનસ 2 પ્લસ 1 માં મોટા પદની નિશાની માઈનસ છે તેથી જવાબ માઈનસમાં આવશે 2 માંથી 1 જાય તો 1 ત્યાં પણ આવશે માઈનસ 1 માઈનસ 1 ના છેદમાં માઈનસ 1 માઈનસ માઈનસ પ્લસ થશે તેથી 1 ભાગ્યા 1 એટલે 1 જવાબ આવશે આવી રીતે બધા જ દાખલા આપણે હવે જોઈશું સ્વાધ્યાય 1.4 નો દાખલા નંબર 2 તેની અંદર આવું કંઈક છે નીચેના દરેક a b અને c ની કિંમતો માટે a ભાગ્યા કૌંસની અંદર b + c નોટ ઇક્વલ ટુ કૌંસની અંદર a ભાગ્યા b પ્લસ કૌંસની અંદર a ભાગ્યા c ને ચકાસવાનું છે ચકાસવાનો મતલબ એવો થાય કે અહીં તમને ડાબા અને જમણી જે કિંમતો આપેલી છે તેને આપણે એની કિંમતો મૂકી અને આપેલું વિધાન છે એને સાબિત કરવાનું છે અહીં ડાબા નોટ ઇક્વલ ટુ જમણા આપણે સાબિત કરવાનું છે તો આપણે અહીં આવી રીતે લખીશું ડાબા બરાબર a ભાગ્યા b + c તેથી અહીં a બરાબર 12 ભાગ્યા b બરાબર -4 + c બરાબર 2 આપેલા છે 12 ભાગ્યા -4 + 2 એમનો રહેશે 12 ભાગ્યા -4 + 2 થશે બાદબાકી નિશાની મોટા પદ આવશે મોટું પદ 4 છે એની નિશાની માઈનસ છે તેથી માઈનસ 4 માંથી 2 જાય તો 2 તેથી 12 એના છેદમાં માઈનસ 2 હવે ભાગ આવશે માઈનસ 6 જવાબ આવશે બરાબર આ થઈ ગયું આપણું ડાબા હવે આપણે જવાબ જોઈએ જવાબ બરાબર a ભાગ્યા b + a ભાગ્યા c બરાબર છે હવે કિંમત મૂકીએ a બરાબર 12 ભાગ્યા b બરાબર -4 + a બરાબર પાછા 12 મૂકીએ ભાગ્યા c બરાબર 2 મૂકીએ બરાબર છે ત્યારબાદ આમ થશે 12 ના છેદમાં -4 + 12 ના છેદમાં 2 અહીંયા ભાગ આવશે જવાબ માઈનસ માં આવશે કેમ કે એક પદ આપણે ઋણ પણ આપેલ છે 4 તેને ને 12 એટલે -3 થશે + 6 તુને 12 એક નિશાની માઈનસ છે એક નિશાની પ્લસ છે તેથી બાદબાકી થશે નિશાની મોટા પદ આવશે મોટું પદ 6 છે એની નિશાની પ્લસ છે તેથી પ્લસ માં જવાબ આવશે 6 માંથી 3 જાય તો 3 આપણું અહીં ડાબા છે એ માઈનસ 6 આવ્યું છે અને જમણા પ્લસ 3 આવ્યું છે તેથી કહી શકાય ડાબા નોટ ઇક્વલ ટુ જમણા હવે આપણે જોઈશું દાખલા નંબર બીજાનો બીજો એમાં રકમમાં વેલ્યુ બદલી ગઈ છે a બરાબર -10 b બરાબર 1 અને c બરાબર 1 આ આગળનો દાખલો કર્યો એ જ રીતે આપણે દાખલો કરવાનો છે ડાબા બરાબર a ભાગ્યા b + c a ની કિંમત છે -10 ભાગ્યા b ની કિંમત છે 1 + c ની કિંમત -10 એમનું રહેશે ભાગ્યા 1 + 1 એટલે 2 થશે તેથી -10 ના છેદમાં 2 ભાગ આવશે
એટલે જવાબ આવશે -5. હવે જવાબ જોઈએ, જવાબ બરાબર a / b + a / c. a બરાબર છે -10, -10 / 1 + -10 / 1. a અને c ની કિંમત બંને મૂકી દીધી છે. હવે આવી રીતના થશે, -10 ના છેદમાં 1 + -10 ના છેદમાં 1. -10 ના છેદમાં 1, કોઈ પણ સંખ્યા ની છેદમાં 1 હોય તો એને આપણે છેદ ન લખો તો પણ ચાલે, + -10 એમ જ રહેશે. હવે નિશાની છૂટી પડશે, આમ થશે -10 + - - -10 માઇનસ 10, બંને ની નિશાની માઇનસ છે, થશે સરવાળો, નિશાની મોટા બને એટલે બંને માઇનસ છે તો માઇનસ આવશે, 10 ને 10 20, જવાબ આવશે -20. ડાબાનો જવાબ -5 આવ્યો છે ને જવાબ જવાબ -20 આવ્યો છે, બંને સરખો નથી, જે આપણે સાબિત કરવાનું છે. કેવી થશે, ડાબા નોટ ઇક્વલ ટુ જવાબ. હવે આપણે જોઈશું દાખલા નંબર 3, ખાલી જગ્યા પૂરો. અહીં આપણે ભાગાકાર ની રીત, આપણે ગુણાકારમાં કર્યું તો એવી રીતના જ કરવાનું છે, ખાલી જગ્યામાં આપણે કઈ સંખ્યા આવશે એ પૂરવાનું છે, જેમ કે ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક. તો 369 છે ભાગ્યા ખાલી જગ્યા બરાબર 369 બરાબર, ખાલી જગ્યામાં એવી રીતના ખાલી જગ્યા પૂરવાની કે જવાબ પાછો 369 જ આવે, તો આવી રીતના થશે 369 છેદમાં 1 બરાબર, છેદમાં 1 એટલે કે ખાલી જગ્યામાં 1 પૂરીએ તો પાછો એનો એ જવાબ આવશે. તો કયો નિયમ લાગશે ભાગાકારનો, તો કે a ભાગ્યા 1 બરાબર 1 બરાબર. a એટલે કોઈ પણ સંખ્યા છેદમાં 1 બરાબર એનો એ પોતે આવે છે, એ આ નિયમ લાગશે. આપણે દાખલો કરતા હોય ત્યારે આ નિયમ ફરજિયાત લખો. બીજો દાખલો જોઈએ, કૌંસ ની અંદર -3 ચોકેર ભાગ્યા ખાલી જગ્યા બરાબર -1. -3 ચોકેર ને એવી કઈ સંખ્યા વડે ભાગીએ જેથી કરીને -1 જવાબ મળે બરાબર, તો આપણે ખ્યાલ છે કે એ માઇનસ છે ને આપણે જવાબ એ માઇનસ જ મળે છે, તો ખાલી જગ્યામાં આવેલી જે સંખ્યા છે એ ધન પૂર્ણાંક હોવી જોઈએ તો જ આપણે જવાબનો પૂર્ણાંક મળે બરાબર. અને 75 ને એવી કઈ સંખ્યા વડે ભાગીએ તો આપણે જવાબ 1 મળે, તો કે એનો એક સંખ્યા વડે. તો આમ થશે -75 છેદમાં 75 ગયા -1 વધ્યા, જે આપણે જોઈ છે એ મળી જાય બરાબર. તો કયો નિયમ લઈ લો, તો કે -a ભાગ્યા a બરાબર -1, આ નિયમ લાગશે. હવે જોઈશું દાખલા નંબર 3 નો c, એમાં આવી રકમ છે -206 છેદમાં એવી સંખ્યા મૂકવાની કે આપણે જવાબ 1 મળે. હવે આપણે ખ્યાલ છે 206 ને 206 વડે ભાગીએ તો જવાબ 1 આવી જાય, પરંતુ અહીંયા -206 છે તો ઋણ પૂર્ણાંક ને ઋણ પૂર્ણાંક વડે જ આપણે ભાગી શકીએ, -206 ને -206 વડે ભાગીએ બરાબર તો જ આપણે +1 જવાબ મળે બરાબર. તો આ નિયમ લાગશે -a ભાગ્યા -1 બરાબર 1. એવી જ રીતે d જોઈએ, -87, -87 ને એવી સંખ્યા વડે ભાગવાના કે જવાબ તમને 87 મળે છે, એનો એક જવાબ મળે છે, પરંતુ કઈ સંખ્યા વડે, અહીંયા માઇનસ છે અને અહીંયા આપણે જવાબ પ્લસ મળે છે તો માઇનસ સંખ્યા વડે ભાગીશું, તો આમ થશે -1 એટલે +87 આપણે જવાબ મળી જાય. કયા નિયમનો ઉપયોગ થયો, તો કે -a ભાગ્યા -1 બરાબર 1. ત્યારબાદ e જોઈએ, એવી કઈ સંખ્યા વડે કઈ સંખ્યા લઈએ કે આપણે 1 વડે ભાગીએ તો જવાબ 87 આવે છે બરાબર. તો આમ થશે, આપણે -87 વડે ભાગીએ બરાબર, -87 ને 1 વડે ભાગીએ તો આપણે જવાબ -87 મળે છે, એનો એ જવાબ મળે છે બરાબર. જવાબ આવશે -87. નિયમ કયો લાગશે, તો કે -a ભાગ્યા 1
बराबर माइनस ए। त्यारबाद जोईए एफ, એવી કઈ સંખ્યા વડે કઈ સંખ્યા લઈએ કે એને 48 વડે ભાગીએ તો જવાબ માઈનસ 1 મળે। અહીં 48 તમને પ્લસ આપ્યા છે, જવાબ માઈનસ 1 આપ્યા છે, તો માઈનસ એટલે કે ઋણ પૂર્ણાંક વડે આપણે ભાગવા પડશે, બરાબર છે? તો માઈનસ 48 વડે આપણે ભાગીએ, જવાબ આપણે માઈનસ 48 લઈએ, માઈનસ માઈનસ 48 ના છેદમાં 48, બરાબર। એક ધન પૂર્ણાંક એક ઋણ પૂર્ણાંક, એટલે જવાબ ઋણ પૂર્ણાંક જ આવે, જવાબ 1 આવી જશે, જે આપણે જોઈએ છે। તો કયો નિયમ લાગ્યો? તો કે માઇનસ એ ભાગ્યા એ બરાબર માઇનસ એ। અહીં એ બરાબર માઇનસ 48, પ્લસ એ બરાબર પ્લસ 48 અને માઇનસ એ કેમનો, આવી રીતના આ નિયમનો ઉપયોગ થશે। હવે જોઈશું આપણે દાખલા નંબર 3 નો જી। આ દાખલામાં આપણે રકમ આપેલ છે 20 ભાગ્યા ખાલી જગ્યા બરાબર માઇનસ 2। તો ખાલી જગ્યામાં એવી આપણે રકમ લેવાની જેથી કરીને 20 ની સંખ્યા વડે ભાગીએ તો જવાબ માઈનસ 2 આવે છે, બરાબર છે? તો એવી કઈ સંખ્યા લઈએ? તો કે જવાબ માઈનસ આવે અને એ પાછો 2 આવે। તો આપણે ખબર છે કે 20 ને આપણે 10 વડે ભાગીએ તો માઈનસ 2 જવાબ આવે છે, બરાબર? તો આમ થશે 20 ભાગ્યા 10, પરંતુ માઈનસ 2 જવાબ આવે છે તેથી આપણે માઈનસ 10 લખી શકાય, બરાબર છે? તેથી 10 ગુણે 20 અને થશે માઈનસ 2 જવાબ। કયો નિયમ નો ઉપયોગ કર્યો? તો કે a ભાગ્યા માઇનસ a બરાબર માઇનસ a થશે, બરાબર? એવી જ રીતે આપણે એ જ દાખલો જોઈએ, ખાલી જગ્યા ભાગ્યા 4 બરાબર માઇનસ 3। ખાલી જગ્યામાં એવી સંખ્યા લેવાની જેને 4 વડે ભાગીએ તો જવાબ માઇનસ 3 આવે। આ દાખલામાં જો તમને ડિફિકલ્ટ લાગતો હોય, અઘરો નથી, જરાય અઘરો નથી, પરંતુ ડિફિકલ્ટ લાગતો હોય કે કઈ સંખ્યા લેવી, તો છે આ બે બંને સંખ્યા છે એને આપણે ગુણાકાર કરીએ તો આ જવાબ આપણે મળી જાય 4 3 ને 12, બરાબર? પણ આપણે 3 છે એ માઇનસ લીધા છે તેથી આપણે માઇનસ 12 લઈ શકાય, માઇનસ 12 ના છેદમાં 4 બરાબર માઇનસ 3 આવી જાય, 4 3 12, બરાબર? તો માઇનસ 12 જવાબ આવશે। કયા નિયમનો ઉપયોગ થયો? તો કે માઇનસ એ ભાગ્યા એ બરાબર માઇનસ, બરાબર છે? આ નિયમનો ઉપયોગ થયો। આવી જ રીતે આપણે વધારાના પ્રેક્ટિસ માટેના દાખલા તમારે કરવાના છે। અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર।